એના પછીનો ક્વેશ્ચન છે ઉત્તર ભારતની નદીઓ અને દ્વિપકલ્પીય એટલે પેનિન્સુલર ડ્રેનેજ સિસ્ટમ એ બંને વચ્ચેની ડિફરન્સીસ ભિન્ન લાક્ષણિકતાઓ જણાવો ફરીથી જોગ્રફીમાં જઈએ છીએ આપણે પહેલો ડિફરન્સ છે કે ઉત્તર ભારતની જે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એ બારમાસી નદીઓ છે પેરેન્યલ ઇન નેચર પેરેન્યલ એટલે બારે મહિના એ નદી વહેતી જ હોય સુકામ બરફના પહાડમાંથી નીકળે છે એટલે જ્યારે એ માર્ચ એપ્રિલ મહિનામાં આપણી બાજુની નદીઓ સુકાઈ જતી હોય ત્યારે વા હિમાલયનો બરફ ઓગળવાનો ચાલુ થશે એટલે ત્યાં ફ્લો વધી જાય ઓકે ફેબ્રુઆરી મહિના કરતાં માર્ચ મહિનાનો ફ્લો વધારે એપ્રિલ મહિનાનો ફ્લો વધારે હોય હિમાલયની નદીઓનો એટલે એ બારમાસી નદીઓ છે જે દ્વીપકલ્પીય ભારત સાઉથની નદીઓ છે એ સિઝનલ નદીઓ છે એ મોસમી નદીઓ છે બારે મહિના બધી નથી ચાલુ હોતી બીજું એક મોટો તફાવત છે કે હિમાલયની નદીઓમાં ફ્લો વધારે છે પાણીનો એટલે નિક્ષેપ વધુ કાઢે છે એનો એનો એરિયા લાંબો છે અઢી અઢી હજાર કિલોમીટર લાંબી નદીઓ છે ઘણી જગ્યાએ બે નદીઓ પેરેલલ વહે છે એટલે એ બે નદીઓ વચ્ચેના પ્રદેશને દોઆબ કહેવાય છે પાંચ નદી વચ્ચેના પ્રદેશને પંજાબ કીધું છે તો આટલી લાંબી નદીઓ જ્યારે પોતાના રસ્તામાંથી પહેલું નિક્ષેપ એલુવિયલ ડિપોઝિટ્સ લઈ અને આવે અને એ જ્યારે મેદાની ક્ષેત્રને મળે ત્યારે એ આખો ફળદ્રુપ જથ્થો ઠાલવતી જાય એટલે એના જે પ્લેન્સ છે એની આજુબાજુના જે એરિયા છે એની ફળદ્રુપતા વધારે છે જ્યારે આ જે સાઉથની નદીઓ છે એ ટૂંકી છે ડિસ્ટન્સમાં એના કારણે એનું એલુવિયલ ડિપોઝિટ ઓછું હોય નિક્ષેપ ઓછો હોય એનો એના કારણે એની જમીન છે એ ઓલી જમીન કરતાં પ્રમાણમાં ઓછી ફળદ્રુપ છે સાઉથની જમીન ઘણી ફળદ્રુપ છે પણ જે ગંગા જમનાવાળો જે પટ્ટો કહેવાય જે દોઆબા બેલ્ટ કહેવાય છે એ તો ખૂબ જ ફળદ્રુપ છે અગેન બાંગ્લાદેશમાં તમે જુઓ તો બ્રહ્મપુત્રા અને ગંગા વચ્ચેનો જે દોઆ છે ખૂબ જ ફળદ્રુપ છે ઓકે એ રીતે પંજાબમાં પાકિસ્તાનવાળો જે આખો બેલ્ટ છે ખૂબ જ ફળદ્રુપ પટ્ટો છે ઓકે નેક્સ્ટ ડિફરન્સ કહી શકો તમે કે હિમાલયની નદીઓ હા એ ઇરિગેશનમાં ઓલા કરતાં વધારે વપરાય છે ઇરિગેશન એટલે સિંચાઈમાં એની પાસે પાણીનો જથ્થો વધારે છે એટલે સાઉથની નદીઓ કરતાં સિંચાઈમાં એ વધુ મદદગાર થાય છે નેક્સ્ટ ડિફરન્સ આ જેમ મેં કીધું એમ ફળદ્રુપતા વધારે છે એટલે હિમાલયની નદીઓના કિનારા ઉપર વધુ ગામ બસેલા છે લોકો વધારે વસવાટ કરેલા છે તમે જોઈ શકો છો પ્રાચીન સંસ્કૃતિના પણ જે ભારત ભારતનો જે પ્રાચીન ઇતિહાસ છે આખો એ યુપી બિહારવાળા પટ્ટામાં વધારે સુગામ જોવા મળે છે નદીઓનો પ્રદેશ છે એટલે ત્યાં લોકો વધુ રહેતા હતા એટલે આજની તારીખે ત્યાં વસ્તી ઘનતા ખૂબ જ વધુ છે ઓકે આખા ભારતની વસ્તી ઘનતા કરતાં યુપી અને બિહારની ખાસ કરીને વસ્તી ઘનતા વસ્તી ગીચતા પોપ્યુલેશન ડેન્સિટી ખૂબ વધુ છે ઓકે ઘણીવાર ચાર ચાર ગણી જોઈ શકાય ઓકે એ નેશનલ એવરેજ કરતાં તો આ હા બીજું એક દક્ષિણ ભારતની નદીઓ માં ઓલા વોટરફોલ ધોધ વધારે છે ઉત્તર ભારતની નદીઓમાં વોટરફોલ એટલા નથી ઓકે આ આ જૂના પહાડોમાંથી નીકળે છે આપણા જે વેસ્ટર્ન ઘાટ પશ્ચિમી ઘાટ છે પછી સહિયા વિંધ્યાચલ ને એ બધા પહાડો છે એ પ્રમાણમાં જૂના પહાડ કહેવાય છે હિમાલય પ્રમાણમાં જવાન પહાડ કહેવાય છે તો એ જવાન પહાડમાંથી નીકળે છે માટે ત્યાં લેન્ડસ્લાઇડ વધુ કરાવે છે ભૂસ્ખલન જે કહેવાય ઉત્તરાખંડનું પૂર યાદ કરી લો તો ઉત્તરના પ્રદેશોમાં ભૂસ્ખલન વધુ એટલે થાય છે કે એ જે પહાડમાંથી નીકળે છે એ પહાડ હજી જવાન છે નદીનો ફ્લો વધારે હોય એટલે વધારે ભૂસ્ખલન થાય છે દક્ષિણમાં ભૂસ્ખલનની ઘટના બહુ ઓછી જોવા મળે છે